हेलो एवरीवन, स्वागत छे तमारू मारा किचन मा। आजे हूँ आपड़ा बद्धा गुजरातीओना फेवरेट एवा दूधी अने मेथीना मुठियानी रेसिपी लईने आवी छूँ। तमे दूधीना मुठिया तो अनेक वार बनाव्या हशे, एक वार जो मारी आ रीतथी बनावशो तो गेरंटी साथे कहूँ छूँ तमारा मुठिया पण पोचा रू जेवा अने एकदम सॉफ्ट बनशे। अने हाँ फ्रेंड्स, आपणे मुठिया बनावता होईए त्यारे दूधीने खमणवानी अने बीजी पण प्रिपरेशन होय छे, तो आजे एक कड़ाकूट वगर एक फटाफट रेसिपी बनावी लईए। अहींया मैं एक मिक्सचरनुं जार लीधुं छे जेमां अंदाजे मैं 300 ग्राम दूधी लीधी हती अने छीणी अने वच्चेनो भाग काढी अने कटका करी लीधा छे। साथे बे मीडियम साइजनी डુંગળી એને પણ મોટા ટુકડામાં સમારીને ઉમેરી દીધી છે। 10-12 નંગ લસણની કળીઓ ઉમેરી દીધી છે। 1.5 ઇંચ આદુનો ટુકડો અને 4-5 તીખા લીલા મરચાં ઉમેરી દીધા છે। લીલા મરચાંનું પ્રમાણ અહીંયા વધારે રાખવાનું છે અને સાથે 3-4 ચમચી કોથમીર ઉમેરી અને પાણી ઉમેર્યા વગર આપણે એની સરસ પેસ્ટ બનાવી લેવાની છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ બનાવેલી પેસ્ટનો કલર કેટલો સરસ ગ્રીન આવી ગયો છે। હવે એને એક મોટા વાસણમાં કાઢી લઈશું। અંદાજે 1 કપ જેટલી આપણે આ બનાવેલી પેસ્ટ છે, તો એની સામે 1 વાટકો ઘઉંનો રેગ્યુલર ઝીણો લોટ, સાથે 1 વાટકો ચણાનો લોટ જે બેસન આવે છે રેડીમેડ, અને 1/2 વાટકી જેટલો ઝીણો રવો ઉમેરી દીધો છે। અને સાથે અહીંયા મેં 1 કપ જેટલી મેથી લીધી છે। મેથીને મેં સરસ સાફ કરી ધોઈ અને ઝીણી સમારીને લઈ લીધી છે, તો એ પણ ઉમેરી દઈશું। તો છે ને માપ એકદમ સહેલું, બધી વસ્તુનું માપ 1 કપ રાખવાનું છે અને રવાનું માપ 1/2 કપ રાખવાનું છે। અને હવે મસાલામાં અહીંયા આપણે 1/2 ચમચી જીરું અને 1/2 ચમચી વરિયાળી ઉમેરી દઈશું, સાથે 1/2 ચમચી હળદર અને 5 ચમચી જેટલી હિંગ પણ ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, આ દૂધી અને મેથીના મુઠિયામાં વરિયાળી અને જીરાનો ઉપયોગ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે અહીંયા સ્વાદ મુજબ એટલે કે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે મેં, અને 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર, સાથે હવે 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર પણ ઉમેરી દીધો છે। અને આપણા આ મુઠિયાને સરસ ચટપટો અને મીઠો સ્વાદ આપવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને 2-3 ચમચી જેટલો લીંબુનો રસ પણ ઉમેરી દઈશું। જો તમે અહીંયા ગળ્યું ન ખાતા હોય તો ખાંડને સ્કીપ કરી શકો છો। અને હવે 2 પિંચ જેટલો ખાવાનો સોડા, મીઠા સોડા આવે છે એ પણ ઉમેરી દીધો છે। અને હવે આપણે અહીંયા 2-3 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી અને પહેલાં આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। આમાં આપણે પાણી 1 ચમચી પણ ઉમેરવાની જરૂર નહીં રહે, દૂધી અને ડુંગળી આપણે જે પીસેલી છે એના પાણીના લીધે જ આપણો આ કણક છે એ સરસ બંધાઈ જશે। અને હા ફ્રેન્ડ્સ, આપણે આ મુઠિયાનો લોટ થોડો ઢીલો રહીએ એવો જ બાંધવાનો છે, તો હવે આપણે તેલવાળો હાથ કરી અને પછી થોડો લૂવો લઈ અને એને લંબગોળ એટલે કે સિલિન્ડર શેપ આપી દઈશું હથેળીમાં તેલ લગાવવાનું, જેથી લોટ ચીપકે નહીં, લોટને થોડો આવી રીતે ઢીલો જ રાખવાનો છે। જો તમારો લોટ વધારે ઢીલો થઈ ગયો હોય તો 2-3 ચમચી રવો ઉમેરી દેવાનો, અને જો થોડો કઠણ થઈ ગયો હોય તો 1/2 ચમચી પાણી ઉમેરી અને આવી રીતનો પરફેક્ટ કરી લેજો। તો અહીંયા હું બધા રોલ આવી રીતે સિલિન્ડર શેપમાં બનાવી લઈશ। હવે ફ્રેન્ડ્સ, તમે મુઠિયાને બાફવા સ્ટીમરનો યુઝ કરી શકો છો, અથવા તો 5 મિનિટ અગાઉ આવી રીતે કડાઈમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું, કાઠું મૂકી કાળાવાળા વાસણને ગોઠવી એમાં આપણા આજે તૈયાર કરેલા મુઠિયાના રોલ છે એને ગોઠવી દેવાના, અને હા 2 રોલ વચ્ચે આપણે થોડો ગેપ રાખવાનો છે જેથી એને ફૂલવાની જગ્યા મળે। અને આ મુઠિયાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 10-12 મિનિટ માટે બાફી લેવાના છે। પછી આવી રીતે ચપ્પુ નાખી અને તમે ચેક કરી શકો છો, ક્લીન બાર આવે તો આપણા મુઠિયા બફાઈને રેડી થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો મુઠિયા આપણા સરસ બફાઈ ગયા છે। આ રોલને મેં એક પ્લેટમાં ઠંડા કરવા માટે કાઢી લીધા છે, થોડા ઠંડા થાય પછી આપણે એને કટ કરી લઈશું। હવે આપણે આ દૂધી અને મેથીના રોલ્સ છે જે તૈયાર થયેલા બફાઈને એને આવી રીતે ચપ્પુની મદદથી હળવા હળવા હાથે આપણે સરસ કટ કરી લઈશું। ચપ્પુ થોડું ધારવાળું હોય એવું જ લેવાનું। અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મુઠિયા આપણા સરસ કટ થઈ રહ્યા છે અને મુઠિયા તૂટતા પણ નથી અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે। આટલા લોટમાંથી ટોટલ 5 જેટલા મેં રોલ્સ બનાવીને તૈયાર કરેલા હતા, તો આવી રીતે બધા રોલ્સને એક સરખી સાઇઝમાં 1/2 ઇંચની જાડાઈમાં આપણે કટ કરી લઈશું।
હવે આ બીજી બેચના મુઠિયાને પણ આવી રીતના હું કટ કરી લઈશ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા આ દૂધી અને મેથીના મુઠિયાનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવી ગયો છે। તો હવે મુઠિયાને આપણે કાચા એક પ્લેટમાં ગોઠવી દીધા છે, એના ઉપર શીંગ તેલને આવી રીતે રેડી દઈશું। આ મુઠિયા કાચા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। આને તમે આમ જ શીંગ તેલમાં બોળીને પણ ખાઈ શકો છો અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો, ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે એના ઉપર થોડું મેં મેથિયાનો આચારનો મસાલો આવે છે એ ભભરાવી દીધો છે અને સાથે શીંગ તેલ પણ સર્વ કર્યું છે। તો કાચા મુઠિયાને ફ્રેન્ડ્સ, જો તમને આવી જ રીતે પસંદ હોય તો તમે એને આવી રીતે તેલમાં બોળીને પણ ખાઈ શકો છો। અને હવે બીજી રીતે આપણે એનો વઘાર કરીશું, જેના માટે એક કડાઈમાં મેં 3-4 ચમચી તેલ લઈ લીધું છે। એની અંદર 1 મોટી ચમચી ઝીણી રાઈ ઉમેરી દઈશું। રાઈ સરસ કકડી જાય પછી એમાં 5 ચમચી જીરું ઉમેરી દઈશું। રાઈ જીરું કકડી ગયા પછી હવે એમાં આપણે 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને સરસ 1 મિનિટ માટે આપણે આ વઘારને સાંતળી લઈશું। અને હવે આપણા જે બાકી વધેલા મુઠિયા છે કટ કરેલા, એ આપણે બધા પીસ આમાં ઉમેરી દઈશું અને વઘાર સાથે સરસ રીતે હળવા હાથે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, જો તમને તલ પસંદ હોય તો તમે એને મુઠિયા બનાવતી વખતે પણ એડ કરી શકો છો। અને આવી રીતે વઘારમાં તલ થોડા વધારે ઉમેરવાથી એનો નટીનેસ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મુઠિયાના સ્વાદને વધારે એનહાન્સ કરે છે। તો અહીંયા મુઠિયા સરસ સંતળાઈ ગયા છે અને જો તમને વધારે ક્રિસ્પી મુઠિયા પસંદ હોય તો હજુ 1-2 મિનિટ માટે એને ધીમા તાપે આવી રીતે અલટ પલટ કરી અને લાઇટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લેવાના। હવે આપણે એને અહીંયા સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા વઘારેલા મુઠિયા પણ બનીને સરસ રેડી થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, આ દૂધી અને મેથીના મુઠિયા આવી રીતે એકલા જ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે જો આદુ અને અલચીવાળી ચા હોય કે પછી દહીં ફુદીનાની ચટણી તો વાત જ શું પૂછવી। તમે જોઈ શકો છો મુઠિયા અંદરથી પણ આપણા સરસ એકદમ સોફ્ટ થયા છે, સાથે મેં થોડા મુઠિયાને 1-2 મિનિટ વધારે સાંતળી અને આવી રીતે સેજ ક્રિસ્પી કરી લીધા હતા। આ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક આપી દેજો, વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો। મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવી નવી રેસીપી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।